બધા મજામાં છો ને? તો આજે આપણે કલોલમાં પાઠ 3 આટલા બધા રમકડામાં આગળ ભણીશું. તો આની પહેલા તમે ક્ષ, ત્ર, રુ એવા બધા મૂળાક્ષરો લખ્યા બરાબર ને? તો હવે આપણે શું કરવાનું છે, એમાં એ જ બધા મૂળાક્ષરો પરથી વાક્ય બનાવીને લખવાના છે બરાબર. પણ એ પહેલા શું કરવાનું છે, આપણે તમે એક ગીત ગાયું હતું ને ટર 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 ડમ ડમ ડમ, તો એ જ ગીત આપણે ફરીવાર પાછા ગાઈશું બરાબર. ટર ટર ધમ 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 કરો રમકડા કૂચ કદમ, ટરર ટરર ડમ ધમ ધમ કરો રમકડા કૂચ કદમ. હાથી બાઈ ચાલે આગળ પાછળ ઊંટ સવારી, હાથી બાઈ ચાલે આગળ પાછળ ઊંટ સવારી. ખડાક ખડબડ ગોળો દોડે નેસી છટા અમારી, ખડાક ખડબડ ઘોડો દોડે નેસી છટા અમારી. ચલો સૈનિકો કદમ કદમ કરો રમકડા કૂચ કદમ, ચલો સૈનિકો કદમ કદમ કરો રમકડા કૂચ કદમ. ટરર ટરર ડમ ધમ ધમ કરો રમકડા કૂચ કદમ, ટરર ટરર ધમ 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 કરો રમકડા કૂચ કદમ. તો બાળ મિત્રો, હવે આપણે વાંચો અને લખો એ કરીશું બરાબર. તો પહેલું વાક્ય છે ઋષભ વાંચે છે. તો તમારે શું કરવાનું છે, અહીંયા તમને જે જગ્યા આપી છે ને ત્યાં તમારે આ જ રીતનું વાક્ય અહીંયા લખવાનું છે અને વાંચવાનું પણ છે. ઋષભ વાંચે છે, સમજ પડી બાળ મિત્રો? બીજું, આ ઋગ્વેદ છે, તો આને પણ તમારે એ જ રીતે અહીંયા લખવાનું છે અને વાંચવાનું પણ છે. આ ઋગ્વેદ છે બરાબર. તો એ જ રીતે બાકીના જે વાક્યો છે એ તમારે તમારી જાતે લખવાના રહેશે. પણ આપણે એને પહેલાં જોઈ લઈએ. ઋષિ યજ્ઞ કરે છે, શ્રવણ કાવડ લઈને ગયો, મારા અક્ષર સારા છે, આ રૂમ સારો છે, ખાંસી આવે તો રૂમાલ વાપરો, અત્યારે તો આની ખાસ જરૂર છે હે ને બાળ મિત્રો. રોજ રોજ શ્રમ કરવો, દર 4 મહિને ઋતુ બદલાય છે, હંમેશા ક્ષમા આપો. તો બાળ મિત્રો, આપણે ક્ષ, સ્ર, રુ અને રૂ મૂળાક્ષરોવાળા બીજા કેટલાક વાક્યો વાંચીએ. તમારે પણ મારી સાથે વાક્યો વાંચવાના છે બરાબર. ચલો, રૂપાળા વૃક્ષો પર જુદા જુદા પક્ષીઓ હતા. ચલો બાળકો બોલો જોઈએ બધા મારી સાથે. રૂપાળા વૃક્ષો પર જુદા જુદા પક્ષીઓ હતા. મજા આવે છે ને વાંચન કરવાની? ચાલો હવે બીજું વાક્ય. ક્ષત્રિય લડવૈયો હોય છે. ચલો બોલો બાળકો. ક્ષત્રિય લડવૈયો હોય છે. ઋગ્વેદ આપણો પવિત્ર ગ્રંથ છે. ચલો બોલો. ઋગ્વેદ આપણો પવિત્ર ગ્રંથ છે. ભરૂચ નર્મદા કિનારે છે. ચલો બાળકો બોલો. ભરૂચ નર્મદા કિનારે છે. પાણીમાં ક્ષાર હોય છે. ચલો બાળકો બોલો. પાણીમાં ક્ષાર હોય છે. મારું ગામડું રૂપાળું છે. ચલો બોલો. મારું ગામડું રૂપાળું છે. રૂપિયાથી વસ્તુઓ ખરીદાય. બોલો. રૂપિયાથી વસ્તુઓ ખરીદાય. આપણા દેશમાં 3 ઋતુઓ છે. તમને બધાને જ ખબર છે ને કે આપણી ઋતુઓ કેટલી છે, 3. તો ચલો બોલો. આપણા દેશમાં 3 ઋતુઓ છે. કોઈ કહેશે મને કઈ કઈ છે, કઈ કઈ છે 3 ઋતુઓ?
શિયાળો, ઉનાળો અને ચોમાસું. વેરી ગુડ. ચાલો હવેના પછીનું વાક્ય. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ. ચલો બોલો. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ. તમે બધા રાખો છો? અક્ષયના અક્ષર સુંદર છે. ચલો બોલો. અક્ષયના અક્ષર સુંદર છે. ચલો હવેના પછીનું વાક્ય. ઋષિ રાજાને શ્રાપ આપે છે. બોલો બધા મારી સાથે. ઋષિ રાજાને શ્રાપ આપે છે. તો બાળ મિત્રો, તમે આ બધા જ વાક્યોમાં જોયું ને કે બધા જ વાક્યોમાં એક એક મૂળાક્ષરોનો ઉપયોગ આપણે કરેલો છે, બરાબર? તો બાળ મિત્રો, અત્યાર સુધી આપણે વાક્યો લખ્યા અને વાંચ્યા, હવે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. તો શું કરવાનું છે આમાં? જો ચિત્રમાં રંગબેરંગી ક્ષ, સ્ર, રુ, રૂ અક્ષરોથી રંગ પૂરાવો. તો બાળમિત્રો, તમે અત્યાર સુધી બધા રંગો પૂરતા જ હતા, બરાબર ને, ચિત્રમાં? પણ આપણે અહીંયા કંઈક અલગ રીતે રંગ પૂરવાના છે. તો કઈ રીતે પૂરવાના છે તે આપણે જોઈ લઈએ. તો તમને અહીંયા બે ચિત્ર દેખાય છે. એક શાનું છે? વૃક્ષનું, બરાબર. અને બીજું શાનું છે? ઘરનું. તો આમાં કઈ રીતે રંગ પૂરવાના છે? તો પહેલાં હું તમને બતાવું છું, એ તમારે જોવાનું છે. તો તમને બધાને જ ખબર છે કે ઝાડ કયા રંગનું હોય છે? ગ્રીન રંગનું, બરાબર, એટલે કે લીલા રંગનું. તો આપણે એમાં લીલા કલરથી રંગ નથી પૂરવાનો, પણ શું કરવાનું છે? તમને ઉપર જોઈને સૂચના કે ક્ષ, સ્ર, રૂ અને રૂ એ અક્ષરોથી આપણે રંગ પૂરવાનો છે. તો હું ઝાડમાં ક્ષથી રંગ પૂરીશ. તો જો કઈ રીતે પૂરવાના છે એ આ રીતે. તમારે શું કરવાનું છે? આખા ઝાડમાં ક્ષ ક્ષ લખવાનું છે અને રંગ પૂરવાનો છે. બધા ધ્યાનથી જોજો, હને. મિત્રો, મજા આવે છે ને? તો તમારે પણ આ જ રીતે કરવાનું છે, પણ તમારા પાઠ્યપુસ્તકમાં. એ પછી હું તમને સમજાવું છું, બરાબર. આ રીતે તમે રંગ પૂરેલા કોઈ દિવસ ચિત્રકામમાં? આપણે આમાં મસ્ત પૂરીએ છીએ ને આ રીતે. તો આ આપણું ઝાડ તૈયાર થઈ ગયું. હવે આપણે શું કરશું? નીચેનું એનું જે થડ છે એમાં રંગ પૂરશું. તો થડ કયા રંગનું આવે છે? બ્રાઉન, એટલે કે કથ્થઈ. તો હવે એમાં આપણે શું કરશું? અલગ મૂળાક્ષરથી પૂરશું, બરાબર. તો એમાં આપણે કયો મૂળાક્ષર લેશું? શ્ર. કયો લેશું? શ્ર. તો આપણું ઝાડ તૈયાર થઈ ગયું. હવે શું બાકી છે? આપણું ઘર, બરાબર. એમાં પણ આપણે આ જ રીતે કરવાનું છે. તો હવે આપણે બીજો મૂળાક્ષર લેશું. આમાં શું લેશું? આપણે રૂ. શું લેશું? રૂ.
બરાબર, હવે આપણે બીજું પૂરીશું. તો ચાલો બાળ મિત્રો, જે રીતે આપણે આ રૂ પૂર્યો એ જ રીતે બાકીનું પૂરીશું. તો હવે આપણે આમાં શું લઈશું? રૂ. આ રીતે લાઇન લાઇનમાં તમારે લખતું જવાનું તમારા મનપસંદ કલરથી. બરાબર, ચલો હવે અમે આપણે પાછા લેશું સ્ર. થઈ ગયું. ચલો હવે બાકી છે એમાં પૂરીશું. તો એમાં આપણે શું લેશું? ક્ષ. શું લેશું? ક્ષ. તો બાળ મિત્રો, કેવું લાગે છે ચિત્ર? સરસ લાગે છે ને? તો હવે આ જ રીતે તમારે પણ કરવાનું છે, પણ પાઠ્યપુસ્તકમાં. મજા આવશે બાળકો. ચાલો તો હવે પાઠ્યપુસ્તકનું જોઈએ આપણે. તો બાળ મિત્રો, જોયું હતું ને આપણે કઈ રીતે રંગ પૂરેલો? તો એ જ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં પણ પૂરવાનો છે. જુઓ, રંગ પૂરો. ચિત્રમાં રંગબેરંગી ક્ષ સ્ર રૂ રૂ અક્ષરોથી રંગ પૂરાવો, એટલે કે તમારે પૂરવાના છે. પણ અહીંયા આગળ જો તમને દરેક એમાં કયો કયો મૂળાક્ષર લેવાના તે આપેલું જ છે. બરાબર, જવજાળમાં બહુ બધા આપણને મૂળાક્ષરો આપ્યા છે. ક્ષ, તો આટલા ભાગમાં તમારે ક્ષ પૂરવાનો. બરાબર, પછી આટલા ભાગમાં તમારે શું લખવાનું? રૂ. આટલા ભાગમાં તમારે શું લખવાનું? જ્ઞ. ફરી પાછું અહીંયા શું લખવાનું છે? ક્ષ. પછી આટલેથી આટલામાં રૂ. પછી અહીંયા ગાડી જ્ઞ. અને આટલેથી આટલા ભાગમાં તમારે શું લખવાનું? ક્ષ, તમારા મનપસંદ કલરથી. બરાબર, જો પછી એ જ રીતે બાકીના ચિત્રમાં પણ તમને મૂળાક્ષરો આપેલા છે. ફક્ત તમારે તમારો કલર પસંદ કરીને કલર એ રીતે પૂરવાના છે. બરાબર, અહીંયા પણ જોવો આપેલો છે જ્ઞ. બાકીના જેમાં નથી આપ્યો એમાં તમારે તમારી જાતે પસંદ કરીને લખવાના રહેશે. બરાબર બાળ દોસ્તો, તો આ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં કરવાનું છે. તો બાળ મિત્રો, પ્રવૃત્તિ કરવાની મજા આવી ને આજે? તો ફરી મળીશું, ત્યાં સુધી આવજો.